નમસ્કાર મિત્રો, આપનું એજ્યુકેશન ટ્યુચરમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે 2016-17ના અંદર જે કોન્સ્ટેબલની ભરતી આવી હતી એમાં કેટલું મેટર કીધું, એના કટ ઓફ માર્ક્સ વિશે, અને 2000 જે અમે જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની તે પરીક્ષા અંદર તમે કેવી રીતે પરીક્ષા સહાયથી કસોટી આપીશો તેના વિશે માહિતી મેળવીશું. એના પર જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેને આવડી મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો. તો પહેલાં આપણે કોન્સ્ટેબલ 2016-17 જે ભરતી આવી હતી એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો એ વખતે 17,500ની આસપાસ ભરતી આવી હતી અને એના 6 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા નિયમ મુજબ લેખિત પરીક્ષામાં તમારા 40% માર્ક્સ હોય, એટલે કે 100માંથી તમારા 40 ગુણથી ઉપર માર્ક્સ હોય તો તમે પાસ ગણાવ. અને એમાંય જો પણ જે પણ ઉમેદવાર જગ્યા હોય એના 8 ગણા ઉમેદવારોને સારી કસોટી માટે બોલાવવામાં આવતા હોય છે. બે વખતે 17,500ની ભરતી હતી જે આસપાસ, એના વખતે 1.5 લાખ જેટલા ઉમેદવારોને સારી કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. 1.5 લાખ ઉમેદવારોમાંથી અંદાજે 60,000 જેટલા ઉમેદવારો દોડમાં જે પાસ થયેલા હતા, દોડમાં જે પાસ થયેલા હતા અને મેરિટના આધારે અંદાજિત 35,000 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. તો એ વખતે કેટલું મેટર કીધું, કેટલા કેટલા કટ ઓફ માર્ક હતા એના વિશે થોડી માહિતી આપણે મેળવી. તો એ વખતે પુરુષના અંદર બિન હથિયારીની અંદર 87.25, હથિયારીમાં 84, જેલ સિપાઈમાં 82.75 અને SRPની અંદર 81. OBCના અંદર SCBCમાં પુરુષમાં 83.75, હથિયારીમાં 83.25, જેલ સિપાઈમાં 82.50 અને SRPમાં 79.75. SCના અંદર બિન હથિયારીમાં 81.25, હથિયારીમાં 80.75, જેલ સિપાઈમાં 79.75, SRPમાં 78.25. ST ના અંદર બિન હથિયારીમાં 73.50, હથિયારીમાં 72.50, જેલ સિપાઈમાં 71 અને SRPમાં 69.25 માર્કે અટક્યું હતું. મિત્રો, જે આ માર્ક જે છે તે તમારા લેખિત પરીક્ષામાં 100માંથી તમે જે મેળવેલા હોય તે માર્ક્સ અને દોડમાં તમે 25માં જે માર્ક્સ મૂકી મેળવેલા હોય તે માર્ક્સ ભેગા થઈ અને તમારે મેરિટ બનશે. નવી વાત કરીએ આપણે મહિલા વિશે, તો મહિલાના અંદર પણ જનરલ મોબીન હથિયારીમાં 65, હથિયારીમાં 58.75, જેલ સિપાઈના અંદર 58.50, OBCના અંદર 56.25, હથિયારીમાં 54, જેલ સિપાઈમાં 53.75, SCના અંદર 56.25, હથિયારીમાં 55.25, જેલ સિપાઈમાં 55 અને ST ના અંદર 58, 56.5 અને 26.25. આવી રીતે મેં આટલું કઠોળ 2017ના અંદર અટક્યું હતું. આપણે વાત કરીએ 2018-19ના અંદર. એવું કહેવાય છે કે જે આ ભરતી એના અંદર લગભગ 8.70 લાખ, એટલે કે 8,70,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. એમાં આપણે જગ્યાની વાત કરીએ તો બિન હથિયારી અંદર મેલની, એટલે કે પુરુષની 2,111 અને ફિમેલની 1,040, હથિયારીમાં 4,026 મેલ અને ફિમેલની 1,982 અને જેલ સિપાહીની 499 મેલ અને ફિમેલ 55, એમ કુલ મેલની 6,637 અને ફિમેલની 3,077, એમ કુલ 9,713 જગ્યાઓને ભરતી કરવામાં આવી છે. અને આના અંદર SRPની ભરતી થયેલી નથી, ફક્ત બિન હથિયારી, હથિયારી અને જેલ સિપાઈ જગ્યા દર્શાવવામાં આવેલી છે. તો કુલ 9,713 જગ્યાઓ હતી, એમાં આશરે 8 ગણા ઉમેદવારને પાસ કરવાના હોય છે કે જેમના માર્ક્સ 60%ની ઉપર હોય, એટલે 9,713 8 ગણા કરીએ તો 77,704 થાય. તેના મતલબ આપણે એમ કહી શકીએ 77,704 જણાને તેઓ લેખિત કસોટી માટે બોલાવી શકે. એટલા મિત્રો કીધું કે જે 9,713 જણા જે જગ્યા હતી એને 8 ગણા બોલાવવામાં આવે તો 9,713 × 40 × 8 કરતાં 77,714 થાય, એટલે 8 ગણા, એટલે કદાચ આટલા ઉમેદવારોને તે સાહેરી કસોટી માટે બોલાવી શકે છે. તો મિત્રો,
શાયરી કૃષ્ણમાં શું શું હોય તો જોઈ લીધી હતી આપણે કે એના અંદર ઊંચાઈ મૂળ ગુજરાતીના અનુસૂચિત જનજાતિ માટે ઉમેદવારોને 162, સાથે ફુલિયા વગરની 79, ફુલિયા વગર 84 અને વજન 50 કિલો. પછી મૂળ ગુજરાત સિવાયના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના 165, ઊંચાઈ 79, ફુલિયા વગરની 7, ફુલિયા વગર 84 અને વજન 50 કિલો, આ પુરુષ માટે હોય છે. 7નો ફુલાવો ઓછામાં ઓછો 5 સેમીનો થવો જોઈએ. મહિલા માટે શું કીધું છે, મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 150, ઊંચાઈ વજન 40 કિલો, અને મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ માટે 195, ઊંચાઈ અને 40 કિલો વજન. એટલા જોઈએ તો આને લખ્યું છે, લેખિત પરીક્ષામાં પરીક્ષાના નિયમ દશામાં 40% માર્ક્સ મેળવનાર ઉમેદવારને શારીરિક ક્ષમતા કસોટી માટે ક્વોલિફાય ગણવામાં આવશે, અને મેરિટના આધારે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાના આશરે 8 ગણા ઉમેદવારોને આ પરીક્ષા બોલાવવામાં આવશે. મિત્રો, આમાં બીજું એ સૂચના આપેલી છે કે જે ઉમેદવાર પોતાના મુખ્ય લેખિત પરીક્ષાના નીકળતા માર્ક્સ આવે અને ઓવરમાર્ક શીટ ચેકિંગ કરવાનું ઇચ્છતા હોય તો તે ઉમેદવારને રીટ ચેકિંગ માટે પરીક્ષા નિયમ દશા મુજબ 15 દિવસનો સમય આપવામાં આવશે, અને બોર્ડ દ્વારા રીટ ચેકિંગ માટે જે ફી નક્કી કરવામાં આવે તે ચૂકવવાની રહેશે. બીજું કે શારીરિક ક્ષમતા કસોટી માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈ પણ તારીખ અને સમય ઉમેદવાર બોલાવવામાં આવશે, અને તે મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારે પોતાને જણાવવામાં આવેલ કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. શારીરિક ક્ષમતા કસોટી માટે તારીખ અને સમય અંગેના ઉમેદવારને કોઈ પણ રજૂઆત સામાન્ય સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં. આમ છતાં આ બાબતે બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધન કરતા ગણાશે. શારીરિક ક્ષમતા પુરુષના અંદર 25 મિનિટના અંદર 5000 મીટરની દોડ હશે. 25 મિનિટમાં 5000 મીટર દોડ. મહિલાઓના અંદર 9 મિનિટ અને 30 સેકન્ડના અંદર 600 મીટર દોડે છે. એક સર્વિસમેનની 12 મિનિટ અને 30 સેકન્ડના અંદર 2400 મીટરની દોડ હશે. એ દોડના માર્ક્સ કહીને આપવામાં આવશે તો આનંદ આપેલું છે કે પુરુષો માટે જે 25 મિનિટનો જે 5000 મીટરની દોડ છે એના અંદર લખેલું છે કે 20 મિનિટ કરતાં ઓછી મિનિટ તમે દોડ પૂર્ણ કરો તો તમને 25 માર્ક પૂરા મળશે. 20 મિનિટથી 20.30 મિનિટ સુધીમાં 24 માર્ક્સ, 20.30થી 21 મિનિટના અંદર 23 માર્ક્સ, પછી 21 મિનિટ કરતાં વધુ અને 21-30 મિનિટ કરતાં ઓછા સમય માટે 22 માર્ક્સ, 21.30થી 22 મિનિટ વચ્ચેના સમયગાળા માટે 20 માર્ક્સ, પછી 22 મિનિટથી 22-30 મિનિટ માટે 18 માર્ક્સ, 22-30થી 23 મિનિટ વચ્ચેના 16 માર્ક્સ, 23-30 માર્ક વચ્ચેના 14 માર્ક્સ, 23-30થી 24 મિનિટના સમય માટે 12 માર્ક્સ, અને 24 મિનિટ કરતાં વધુ અને 25 મિનિટ કરતાં ઓછા સમય માટે 10 માર્ક્સ, અને 25 મિનિટ કરતાં વધુ સમય લાગે તો તે નાપાસ. બરાબર. મહિલાઓ પણ 1600 મીટર દોડને મહત્તમ 9.5 મિનિટના અંદર પૂર્ણ કરવાનો હશે. 7 મિનિટ કરતાં ઓછું કરે દોડ પૂરી કરે 7 મિનિટ કરતાં ઓછી કરતાં તો 25 માર્ક્સ આપવામાં આવશે. પછી 7 મિનિટ કરતાં વધુ અને 7.5 મિનિટ કરતાં ઓછા સમયના તો 23 માર્ક્સ, 7.5થી 8 મિનિટના વચ્ચેના 21 માર્ક્સ, 8થી 8.5 મિનિટના 18 માર્ક્સ, 8.5થી 9 મિનિટમાં 15 માર્ક્સ, અને 9 મિનિટ કરતાં વધુ અને 9.30 મિનિટ કરતાં ઓછા તો 10 માર્ક્સ, અને 9.30 મિનિટ કરતાં વધુ સમય દોડ પૂર્ણ કરવા ઉમેદવારો નાપાસ ગણાશે. એવી રીતે એક્સમેસમેનના પણ એવું જ છે, 2400 મીટર દોડમાં ઓછામાં ઓછા 12.30 મિનિટ પૂર્ણ કરવાની રહેશે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને તેમને શેર પણ કરજો.